ગીર સોમનાથ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ છવાયો છે. સોમનાથ મહાદેવ પર મેઘરાજાનો મહાભિષેક. જી હા, છેલ્લા 3 દિવસથી સોમનાથ મહાદેવનો જળાભિષેક થઈ રહ્યો છે. સોમનાથમાં વહેલી સવારથી હળવો વરસાદ શરૂ થયો છે. સમુદ્રનો ઘૂઘવાટ જોઈ દર્શનાર્થીઓ અભિભૂત થયા છે. તો સોમનાથમાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. આજે પણ વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. એવું કહેવાઈ રહ્યું છે કે સોમનાથ દાદા પર મેઘરાજાનો જળાભિષેક છે. સંવાદદાતા ગૌરવ દવે અમારી સાથે જોડાયા છે. ગૌરવ, સોમનાથમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે, આજે પણ વરસાદી માહોલ છવાયો છે. કયા પ્રકારની સ્થિતિ છે અત્યારે, કેવો માહોલ? ચોક્કસ જ ધરા, મેઘરાજા છે તે સૌરાષ્ટ્રને છેલ્લા 3 દિવસથી ધમરોળી રહ્યા છે. પોરબંદર, દ્વારકા અને હવે ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લો છે કે તેની અંદર મેઘરાજાની ધમાકેદાર બેટિંગ છે તે અત્યારે જોવા મળી રહી છે. આપ દ્રશ્યોની અંદર જુઓ કે આજે ગુરુ પૂર્ણિમા છે અને ગુરુ પૂર્ણિમાને કારણે જે પૂનમ હોવાને કારણે જે રીતના દરિયાની અંદર પણ કરંટ છે તે જોવા મળી રહ્યો છે અને ભરતી છે તે હોવાને કારણે દરિયાના મોજા છે તે અંદાજિત 4 થી 5 ફૂટ જેટલા ઊંચા છે તે ઉછળી રહ્યા છે. આજે સવારથી જે રીતના મેઘરાજા છે તે ગીર સોમનાથ જિલ્લાની અંદર સતત વરસી રહ્યા છે. એટલે કે અંદાજિત 2 કલાકની અંદર 1 ઇંચ કરતાં વધુ વરસાદ છે તે વરસી ચૂક્યો છે. જો કે હજુ સારા સમાચાર એ છે કે કોઈ પણ જગ્યાએ પાણી ભરાવાની સમસ્યાઓ છે તે ગીર સોમનાથ જિલ્લાની અંદર સામે નથી આવી. ભગવાન સોમનાથ દાદા છે કે તેમના જાણે કે મેઘરાજા છે તે જળાભિષેક કરતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. કારણ કે આજે વહેલી સવારથી જ જે રીતના વરસાદની શરૂઆત છે તે થઈ છે. અંદાજિત 9:30 વાગ્યાથી આ વરસાદ છે તે શરૂ થયો છે અને ધોધમાર વરસાદ છે તે ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસી રહ્યો છે. ખાસ કરીને માણાવદર, જૂનાગઢ સહિતનો જે પંથક છે કે ત્યાં ભારે વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી છે તે વ્યક્ત કરી છે. ત્યારે ઘેડ પંથકની અંદર તરબોળ જેવી પરિસ્થિતિ છે તે જોવા મળશે. અત્યારની વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લાની અંદર જે રીતના વરસાદ છે તે વરસી રહ્યો છે. આજ સવારથી જ કોડીનાર, ઉના, વેરાવળ અને સોમનાથ આ જે તમામ જે વિસ્તાર છે કે ત્યાં ધોધમાર વરસાદ છે તે આજ સવારે 9:30 વાગ્યાથી શરૂઆત છે તે થઈ ચૂકી છે અને હજુ પણ અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે. જો આ વધુ વરસાદ વરસે તો ક્યાંક કોડીનાર આસપાસનો જે વિસ્તાર છે, કાજલી આસપાસનો જે વિસ્તાર છે કે ત્યાં જે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ છે તે થતું હોય છે. દર વખતે સૂત્રાપાડા આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે, ખેતરો છે તેની અંદર પાણી છે તે ફરી વળતા હોય છે. આજે જે રીતના સમુદ્રની અંદર પણ તોફાન હોય તે પ્રકારના 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન છે તે ફૂંકાતો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. સાથે જ પૂનમ હોવાને કારણે જે દરિયો છે તેની અંદર ભરતી છે તે જોવા મળી રહી છે અને તેને કારણે 4 થી 5 ફૂટ જેટલા મોજા છે તે ઉછળતા જોવા મળી રહ્યા છે. હજુ પણ સતત જે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી રહી છે અને તેને કારણે ગીર સોમનાથ અને જૂનાગઢ, પોરબંદર સહિતનો જે વિસ્તાર છે કે ત્યાં ધોધમાર વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી છે તે કરી છે. દ્વારકા અને આસપાસનો, ખંભાળિયા આસપાસનો જે વિસ્તાર છે કે ત્યાં આજે ક્યાંક જે ઉઘાડ છે તે જોવા મળ્યો છે અને વરાપને કારણે લોકોએ પણ રાહત છે તે મેળવી છે. અત્યારની જે પરિસ્થિતિ છે તે મુજબ દરિયાકાંઠાના જેટલા પણ જિલ્લાઓ આવેલા છે કે ત્યાં ભારે વરસાદ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે અને ખાસ કરીને સતત જે રીતના વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેને કારણે અનેક નીચાણવાળા જે વિસ્તારો છે કે ત્યાં પાણી ભરાવાની સમસ્યાઓ છે તે સામે આવી છે. મારી સાથે કેટલાક સ્થાનિક લોકો છે. કેવો વરસાદ પડી રહ્યો છે? અમે વડોદરાથી આવ્યા છે દર્શન કરવા માટે. લગભગ સતત 5-6 વાગ્યાની આજુબાજુથી એટલો ધોધમાર વરસાદ પડી રહ્યો છે કે વિચાર કરીએ છીએ કે અહીંયાથી હવે બહાર નીકળવું કે કેમ. એટલે અને દરિયામાં બી જોયું તો ભરતી ઓટ બી બહુ પાવરફુલ રીતે તમે જોઈ શકો છો આવે છે. એટલે કંઈક ખેડૂતોને પણ સારા સમાચાર છે અને કોઈ જગ્યાએ નુકસાન થવાની પણ સંભાવના લાગી રહી છે. ચોક્કસ જ ફરવા માટે આવ્યા છે તે ભાઈ વડોદરાથી આવ્યા છે અને તેઓ અહીંથી પસાર થતા હતા. તેમણે સ્પષ્ટ કહ્યું કે જે રીતના જે દરિયાની અંદર કરંટ છે તે જોવા મળી રહ્યો છે અને તેઓ ફરવા માટે આવ્યા હતા, સોમનાથ દાદાના દર્શન માટે આવ્યા હતા, પરંતુ વરસાદ વરસી રહ્યો છે અને તેને કારણે તેઓ આગળ જવું કે નહીં તે અંગે પણ તેઓ અસમંજસની અંદર મુકાયા છે. એટલે કે સૌરાષ્ટ્રની અંદર હજુ પણ ભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે. જી ધરા. જી ગૌરવ, આભાર આપના તમામ જાણકારી માટે.